ખંભાતમાં રામનવમી પહેલા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રામનવમીના દિવસે શોભાયાત્રા અંગે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પોલીસે બંને કોબના આગેવાનો સાથે બેઠક કરી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કર્યું. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. રામનવમીની શોભાયાત્રામાં પોલીસ બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે. મહત્વનું છે કે ગયા વર્ષે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. 30 તારીખના રોજ જે રામનવમીનો તહેવાર અને શોભાયાત્રા નીકળનાર છે તે અનુસંધાને અમે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરેલ છે. તે સિવાય અમે આયોજકો સાથે પણ મીટિંગ કરી છે અને તેમની સાથે ચર્ચા કરી છે. રૂટનું બંદોબસ્ત પ્રોપર રાખવામાં આવેલ છે. આ સિવાય પોલીસ બોડીવોર્ન કેમેરાનો યુઝ કરવાની છે. તે સિવાય અમે 2 ડ્રોન અને 4 વિડીયોગ્રાફર પણ અલગથી ફાળવવામાં આવેલ છે, જે આખા બંદોબસ્ત દરમિયાન શોભાયાત્રાની જોડે જ રહેશે અને તેનું સુપરવિઝન કરશે. એ સિવાય જેટલા પણ સીસીટીવી કેમેરા છે તેનું મેપિંગ કરવામાં આવ્યું છે. તેના આધારે સીસીટીવીનું જે કંટ્રોલ સેન્ટર છે ત્યાં અમારો એક કંટ્રોલ રૂમ તરીકે કામ કરશે, જ્યાંથી અમે સતત તેનું સુપરવિઝન કરી શકીશું.